मित्रों मारा बॉस में हवे आमूल परिवर्तन आवी गयो छे। नबळो हवे सुधरी गयो छे। आ सुईजा अचानक जागृत थई गयो छे। पहला अमारी पीआरओ ना उत्कर्षनी वातो करतो तो पण हवे गुजरातना उत्कर्षनी विकासनी वातो करे छे। तमे नहीं मानो सीएम ब्रांड कुर्ता पहेरीने फंक्शनोमां हाजरी आपे छे। ऑफिसनुं वातावरण एकदम नंदनवन जेवुं थई गयुं छे। गिरीश कुमार ग्रीन गुजरात मुबारक। आपणो गुजरात वृक्षोनी गीचतामां आखा भारतमां बीजा नंबरे आवे छे। શું વાત કરો છો સર? હા ગિરીશ કુમાર, આખા રાજ્યમાં 2009 સુધીમાં વૃક્ષોની સંખ્યા 26.9 કરોડ હતી, જે હવે તો વધીને અનેક ગણી થઈ ગઈ હશે। ક્યા વાત હે ઝાડાવાલા સાહેબ, અરે આપણે ધન્ય છીએ કે આવા હરિયાળા ગુજરાતમાં જીવીએ છીએ। અરે 5000 ગામોમાં 5000 સ્વર્ણિમ વનોનું નિર્માણ થયું છે। અને ગિરીશ કુમાર, વીજ ઉત્પાદન જે 2001માં 6000 મેગાવોટ હતું, તે 2010માં 12300 મેગાવોટ થઈ ગયું છે। શું વાત કરો ઝાડાવાલા સાહેબ, એટલે તો ડબલ કરતા પણ વધારે। હવે પાવર કટ ઇલ્લે પણ સાથે એ પણ વાત તમને કહી દઉં, આ મારા દાદાજી જ મને કહેતા હતા કૃષિનો વિકાસ કેવો। મારા દાદા અને બાપુજી તો ગામડે જઈને ખેતી કરવાનું વિચારે છે સાહેબ, અને સાથે સાથે આપણા બંદરોનો વિકાસ થયો છે, એટલે તો હવે નિકાસ પણ વધવાની। અરે એટલું જ નહીં ગિરીશ કુમાર, આપણી કંપનીનો નફો પણ ડબલ થઈ ગયો છે। સર ડબલ થઈ ગયો પ્રોફિટ, તો પછી સ્ટાફને કઈ? ડિયર, ઉપરથી ઓર્ડર આવી ગયો છે, આખા સ્ટાફને 4 પગાર બોનસ। 4 પગાર બોનસ? એક કામ કરો, હવે ફેમિલીને લઈને પરદેશ ટૂર પર જાઓ। નહીં અરે હોતું હશે જાડાવાલા સાહેબ, પરદેશ જવાની શું જરૂર છે, સ્વર્ગ ગુજરાતમાં છે। અગર આપને ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા। કચ્છ કી ચાંદની રાત મેં ખુદ ખુદા ભી સૈર પર નિકલતા હૈ। અગર ધરતી પર કહીં સ્વર્ગ હૈ તો વો કચ્છ મેં હૈ। તમે મિમિક્રી બહુ ફાઇન કરો છો હા ગિરીશ કુમાર। આઈ હેવ ડિસાઇડેડ કે આપણી કંપનીની નેક્સ્ટ જનરલ મીટિંગ કચ્છમાં જ હું રાખીશ। આ હા 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 જાડાવાલા સાહેબ, એ શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, આહા એ ચોમાસે વાગડ ભલો પણ મારો કચ્છડો બારે માં। મિત્રો મારા ઘરમાં એક વિકટ પ્રશ્ન ઊભો થયો છે। મારા બાપુજીને એવું લાગવા માંડ્યું છે કે હવે બહુ લાંબુ નહીં જીવે, એટલે એ પોતાનું વસિયતનામું બનાવવા માંગે છે। પણ હવે તકલીફ એ છે કે મારા બાપુજીના બાપુજી એટલે કે મારા દાદાજી હજુ જીવે છે, અને એમણે પોતાનું વસિયતનામું બનાવ્યું નથી, એટલે મારા બાપુજીને ખબર નથી કે એમને એના બાપુજી તરફથી શું મળવાનું છે, તો એ પોતાના વસિયતનામામાં મને શું આપે, એટલે મૂંઝાઈ ગયા છે। તમે પણ મૂંઝાઈ ગયા ને? અરે તમે નહીં માનો, રોજ સવારે બાપુજી દાદાજીને વિનંતી કરે છે વસિયતનામું બનાવી લો, અને મારો દાદો કોઈ હિસાબે તૈયાર થતો નથી। જોઈએ હવે શું થાય છે। ગિરીશ, અરે અમારા બાપાને થઈ શું ગયું છે, વસિયતનામું લખવાની ના પાડે છે? અરે પણ તે ના જ પાડે ને બાપુજી, એમની પાસે છે શું? 20 રૂપિયાનું પરચુરણ છે, એમાં શું બનાવે? અરે ગિરીશિયા, તને આ ઘેડાઓની ખબર ન પડે, દેશમાં જરૂર કોઈ ખાનગી મિલકત હશે એની। બસ એની ખાનગી મિલકત? તમને ને મને બેવને ખબર છે, દેશમાં એક 14x10 ની ઓલડી છે અને એક ભેંસ। તો પછી એ ગુજરી ગઈ વર્ષો પહેલા, અને ઓલડી દબાણમાં જતી રહી। તો પછી હવે મારે આ બાપાને વસિયતનામામાં શું લખાવવું? જુઓ એક આઈડિયા છે, તમે દાદાજીને એમ કહો કે તમારી જે કાંઈ મિલકત છે એ તમને આપે છે, અને વળતું તમે એમ લખો તમારા વસિયતનામામાં કે તમારી મિલકત અને દાદાએ આપેલી મિલકત તમે તમારા એકના એક વારસદાર ગિરીશ કુમારને આપો છો। એ નપાવટો, તું આ બંને બાપ દીકરા અહીંયા બેસીને શું ચાકડા રચી રહ્યા છો? હે શું વાત ચાલતી હતી,
મારી મિલકત પચાવી પાડવી છે કેમ તમારે? પાપા કઈ પચાવવું નથી મારે, મારે તો બધું આપવું છે. આ બે છાની માની બધી ખબર પડે મને. અરે દાદાજી ખબર પડે છે, ખબર પડે છે તો એકવાર બોલી દો ને, શેની ખબર પડે છે અમને ખબર પડે. અરે નહીં બોલે ગિરીશા, નહીં બોલે, આ મારો બાપ છે, મને ખબર છે, મને ખબર છે એમ કહીને આપણને બેયને લબડાવે છે. લબડાવે છે એમને એમને તો બંને જણા કાન ખોલીને સાંભળી લ્યો, હું મારી બધી મિલકત અનાથ આશ્રમમાં આપી દેવાનો છું. આપી દો, મને જ આપી દો, અમે તમારા ગયા પછી હું અનાથ જ થઈ જવાનો છું. લાવો. હા મને ખબર છે હરામખોર, તું એની જા જોવત ને કે હું ઉપર પહોંચી જાવ તારી તો. અરે હાલો આ શું કરો, અરે મોટો થઈ ગયો લાકડી ઉગાડે છે. ભાઈ હાથ જોડો દાદાજી. બાપુજી તમે બંને જણા વસિયત માટે ઘરમાં કંકાસ નહીં કરો. અરે એટલે તો ઝઘડું છું, એ મને આપે તો હું તને આપું ને. આ તે પણ મારા બાપાએ મને ઘંટડી આપી હતી, હું તને શું આપું તંબુરો? જો બાપુજી તમે છે ને તંબુરો બમુરો નહીં બોલો. ભાઈ તમે બંને ઝઘડશો એમાં મને એટેક આવી જશે ને હું ગુજરી જઈશ. તું તારું વિલ બનાવ. અરે શું વિલ બનાવું, કંટોળાનું વિલ બનાવ? આપણું આખું ખાનદાન કડકા બાલુસ છે અને હું છું ગુજ્જુભાઈ ગિરીશકુમાર કડકા નંબર 1. મારા પ્યુનને મેં ઓફિસમાં પૂછ્યું, એલા તને ઇંગ્લિશ આવડે? મને કે હા આવડે. મેં કહું બોલ, તો કે ઇંગ્લિશ. હવે તો તું ભાઈ મગજના લમણા નહીં લે ને, આ મારો ઘરનો નોકર ઓછો નથી, આ એને ઇંગ્લિશના ફાંકા ચડી ગયા છે. હમણાં મારા NRI દોસ્ત આવેલા વાઇબ્રન્ટ ગુજરાતમાં, તે ઘરે આવ્યા તો એણે એને પૂછ્યું નોકરને કે વોટ ઇઝ યોર નેમ? તો કે માય નેમ ઇઝ લાઈફ બોય, માય ફાધર્સ નેમ ઇઝ સનલાઇટ. એનો વિચારમાં પડીને મારી સામે જોવા લાગ્યો. મને કે આ કઈ જાતનું નામ? એટલે મેં એને પૂછ્યું, એટલે જીવન શું બોલે તું? તો મને કે આઈ એક્સપ્લેન વોટ ઇઝ લાઈફ બોય, મારું નામ છે જીવન લાલ એટલે બોય, જીવન લાલ, અને મારા ફાધરનું નામ છે સૂરજ પ્રકાશ, સનલાઇટ. મેં કહું જા ભાઈ લાઈફ બોય, તું જાને મહેમાન માટે અડધી ચા લઈ આવ. હા જીવણીઓ હમણાં થોડા દિવસ પહેલાં મારી પાસે આવીને માથું નીચું કરીને ઊભું રહ્યું. મેં કહું શું થયું જીવણ? મને કે સાહેબ બેનના લગ્ન છે ને મારી હાલત તો ભિખારી જેવી થઈ ગઈ છે, કંઈક મદદ કરો ને. મને દયા આવી. મેં કહું ભલે જા, ઠીક છે, તને મારા તરફથી 5,000 રૂપિયા આપીશ. રાજી થઈ ગયો. મને કહે થેન્ક યુ સાહેબ, આજે મારી હાલત ભિખારી જેવી છે, તમે મદદ કરી, કાલે તમારી હાલત ભિખારી જેવી થશે ત્યારે હું તમારી પડખે ઊભો રહીશ.